છેલ્લો ધોરણ 10 ચેપ્ટર નંબર 3 જેનું નામ છે ધાતુ અને અધાતુ. તો ધાતુ અધાતુમાં ટૂંકણો પહેલી મિશ્ર ધાતુ આ લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો. આના પછી આ ચેપ્ટર આપણું પતી જશે બરાબર. હવે મિશ્ર ધાતુ, મિશ્ર એટલે એકબીજામાં મિક્સ કરવું, ધાતુ એટલે ધાતુને. તો એકબીજામાં ધાતુને મિક્સ કરીને જે નવી ધાતુ બને એને મિશ્ર ધાતુ કહેવાય. હવે આવું કરવું કેમ પડ્યું? તો કદાચ અમુક ધાતુ એવી હોય કે જે એકદમ સખત હોય બરાબર, અમુક ધાતુ એવી હોય કે એકદમ સખત હોય. તો આપણે સખત જોઈએ છે, પણ એ સખત હોવાની સાથે સાથે વિદ્યુતનું કદાચ અવાહક પણ હોય, એટલે અવાહક તો ના હોય પણ વિદ્યુતનું મંદ વાહક હોય, એટલે કે ઓછા પ્રમાણમાં ઉષ્મા પસાર થાય. હવે ધારો કે કોપરની વાત કરી લઈએ આપણે, તો કોપરમાં વિદ્યુતનું વહન ઇઝીલી થાય, એટલે કે એ જે ધાતુ સખત હતી એનું આપણે કોપર સાથે મિક્સ કરીએ તો આપણને સખત ધાતુ પણ મળી રહે, અને સખત ધાતુ પણ મળી રહે અને વિદ્યુતનું વહન પણ થઈ શકે. એટલે કે જેવા આપણે ગુણધર્મો જોતા હોય, શું જેવા ગુણધર્મો જોતા હોય એવી ધાતુને મિક્સ કરીને એક નવી ધાતુ બનાવે, જેને આપણે શું કહીશું? મિશ્ર ધાતુ. ઓકે, તો જોઈએ. હવે મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના ઇચ્છિત ગુણધર્મોમાં સુધારા કરી શકાય છે. શું કીધું? મિશ્ર ધાતુ જો તમારે બનાવીએ, આપણે જો મિશ્ર ધાતુ બનાવીએ તો ધાતુના જે ઇચ્છિત ગુણધર્મો એમાં સુધારા વધારા કરી શકીએ છીએ. દાખલા તરીકે લોખંડમાં સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ ક્યારેય શુદ્ધ અવસ્થામાં મળતી નથી અથવા તો વપરાતી નથી. આમ થવાનું કારણ શું છે? શુદ્ધ લોખંડ કેવું છે? ખૂબ જ નરમ છે. કેવું છે? નરમ. અને જ્યારે ગરમ હોય ને ત્યારે તે તન્ય હોય છે, એટલે કે તમે તાણી શકો એને, ખેંચી શકો. પરંતુ જો તમે તેમાં થોડા પ્રમાણમાં પણ કાર્બન ઉમેર્યો, મીન્સ કાર્બન એમાં ઉમેરીએ આપણે થોડા પ્રમાણમાં, કેટલો થોડો પ્રમાણ? 0.05%, તો તે સખત અને મજબૂત બને છે. ફરીથી લોખંડ ખરેખર વ્યવહારમાં ખૂબ જ ઉપયોગમાં લેવાતી વસ્તુ છે, પરંતુ શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. કેમ? કારણ કે શુદ્ધ અવસ્થામાં તે નરમ હોય છે, અને જે તે ગરમ હોય છે ત્યારે તે તન્ય બની જાય છે. પરંતુ જો તેમાં થોડા પ્રમાણમાં આપણે કાર્બન મિક્સ કરીએ તો તે કેવું થઈ જાય છે? સખત અને મજબૂત થઈ જાય છે. જો લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિક્સ કરવામાં આવે તો સ્ટેનલેસ સ્ટીલ, જે સખત છે અને જે કાટ લાગતો નથી, આપણા ઘરમાં જે બધા વાસણો હોય છે ના બનેલા હોય સ્ટેનલેસ સ્ટીલના, લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિક્સ કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે. ટૂંકમાં કોઈ પણ ધાતુને જો બીજા કોઈ ધાતુ કે અધાતુ સાથે મિક્સ કરીને નવો જે પદાર્થ બનાવવામાં આવે કે જેના ગુણધર્મો બદલાય છે, એવા જે પદાર્થ જે છે એને આપણે મિશ્ર ધાતુ કહીએ છીએ. મિશ્ર ધાતુ એ બે કે તેથી વધુ ધાતુ અથવા તો બે કે તેથી વધુ ધાતુ અને અધાતુનું સમાન મિશ્રણ છે. મિશ્ર ધાતુ પ્રારંભિક ધાતુને પીગાળીને તેમાંથી નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ કે અધાતુને ઓગાળીને બનાવવામાં આવે છે. મિશ્ર ધાતુ એ પ્રાથમિક ધાતુને પીગાળીને તેમાંથી નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ કે અધાતુને ઓગાળીને તેમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે. હવે કોઈ પણ વસ્તુ ગરમ કરી હોય તો હવે એને ઠંડી તો કરવી પડે ને. જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય તો તેવી મિશ્ર ધાતુને સરંસ કહે છે. આ ઇમ્પોર્ટન્ટ છે. એમાઇલેસ, શું છે? એમાલગ્મ. શું કહેવાય? એમાલગ્મ. ફરીથી એમાઇલેસ, એ તો એક ઉત્સેચક આવે, આપણે બાયોલોજીમાં જોઈશું. આ છે એમાલગ્મ. તો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય તેવી તો તેવી ધાતુને સંરસ કહે છે. દાખલા તરીકે ઝીંક અને મર્ક્યુરી. મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુ કરતાં કેવા હોય છે? ઓછા હોય છે. કેવા હોય છે? ઓછા હોય છે. દાખલા તરીકે પિત્તર એ તાંબુ અને ઝીંકનું, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાંથી એમસીક્યુ બનશે બનશે ને બનશે. પિત્તર અથવા તો બ્રાસ એ કોની મિશ્ર ધાતુ? તો તાંબુ અને ઝીંકની. યાદ રાખજો, બ્રાસ અને બ્રોન્ઝમાં ભૂલ ના થાય. તાંબુ અને ઝીંક હોય, તાંબુ અને ઝીંક તો બ્રાસ અથવા પિત્તર, અને તાંબુ અને ટીન હોય ને તો બ્રોન્ઝ, તો બ્રાસ અને બ્રોન્ઝ બેમાં ભૂલ ના થાય. બ્રોન્ઝ એ વિદ્યુતનું સારું વાહક નથી, પરંતુ તે તાંબુ એ વિદ્યુતનું સારું વાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુત પરિપથ બનાવવા માટે થાય છે. હમણાં જ વાત કરીને આપણે, સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. આ પણ યાદ રાખજો કે સોલ્ડર કોણ કોણું? તો સીસુ, ટીન, જેનું ગલનબિંદુ કેવું છે? નીચું છે. તો તેનો ઉપયોગ વિદ્યુતારનું એકબીજામાંથી એકબીજા સાથે વેલ્ડિંગ કરવામાં થાય છે. ફરીથી પિત્તર કોનું મિશ્ર ધાતુ? પિત્તર, તાંબુ અને ઝીંકનું. પિત્તર કોનું? તાંબુ અને ઝીંકનું. તાંબુ અને ટીન ભેગા થાય તો બ્રોન્ઝ બને. તાંબુ અને ટીન ભેગા થાય તો બ્રોન્ઝ બને. પછી સીસુ અને સોલ્ડર ભેગા થાય તો ટીન બને. બરાબર, આનો ઉપયોગ વેલ્ડિંગ માટે પણ થાય છે. ઓકે, યાદ રાખજો. હવે શુદ્ધ સોનું અને 22 કેરેટ સોનામાં શું ફરક? કયા પ્રકારનું સોનું આભૂષણ બનાવવામાં વપરાય? હવે જો જે 24 કેરેટ સોનું હોય ને એકદમ નરમ હોય, જો તમે એને થોડું પણ પ્રેશર આપશો તો પણ એનો આકાર બદલાઈ જાય. તો એમાં શું કરે? બે ભાગનું બીજું કોઈ ધાતુ મિક્સ કરી દઈએ આપણે, ધારો કે કોપર છે, ચાંદી છે, એવી કોઈ ધાતુ આપણે મિક્સ કરી દઈએ. ધારો કે આખો 24 ભાગ, આપણે 24 કેરેટ એટલે આખો 24 ભાગ, તો 24 ભાગમાં શું કરીએ આપણે? કે 22 ભાગમાં સોનું વાપરીએ. શું વાપરીએ? 22 ભાગમાં સોનું વાપરીએ.
અને બીજા બે બે ભાગો છે એમાં કોપર વાપરી શકો તમે, તાંબુ વાપરી શકો, એટલે કોપર એક તાંબુ કોપર વાપરી શકો, ચાંદી વાપરી શકો, આ બધું ધાતુ વાપરી શકો. તો એનાથી શું થાય, જે કોપર અથવા તો જે ચાંદી જે છે એ જે સોનાને સખત બનાવશે, શું બનાવશે, સખત બનાવશે. એટલે કે હવે તમે એને પ્રેશર આપશો ને, હવે આપણે એને પ્રેશર આપીએ તો એનો આકાર બદલાઈ ના જાય, હવે એને આપણે પ્રેશર આપીએ તો આકાર બદલાઈ જાય નહીં. તો શું કરવા માટે, તો ચાંદ સોનું નરમ હોવાથી એનો આકાર બદલાઈ જતો હતો, તો એમાં આપણે ધાતુ મિક્સ કરી અને એને સખત બનાવી, બરાબર. તો શુદ્ધ સોનું એ 24 કેરેટ સોનું છે, તે ખૂબ જ નરમ છે, તેમાંથી આભૂષણો બનાવી શકતા નથી. તેથી 22 કેરેટ સોનું એટલે કે 22મા ભાગમાં સોનું અને 2 ભાગમાં કોપર અથવા ચાંદીનું મિશ્રણ વાપરવામાં આવે એટલે શું થાય, એ સખત હોય છે, પરિણામે 22 કેરેટ સોનું એ આભૂષણ બનાવવામાં ઉપયોગ થાય છે. પછી જુઓ, ઝીંક, મેગ્નેશિયમ અને કોપરના ધાતુના ઓક્સાઇડને ગરમ કરવામાં આવે તો શું થાય, તો જો આ યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે, વિસ્થાપન પ્રક્રિયા. ઝીંક ઓક્સાઇડ હોય એની ઝીંક સાથે પ્રક્રિયા પોતાના પોતાના સાથે થોડી પ્રક્રિયા થાય, નથી થતી, મેગ્નેશિયમ સાથે થાય, કોપર સાથે નહીં થતી, કારણ કે ઝીંક કરતાં મેગ્નેશિયમ ઊંચી સક્રિયતા થાય, એટલે જેની ઊંચી સક્રિયતા હોય એનું જ વિસ્થાપન થાય, બરાબર. પછી મેગ્નેશિયમનું ઝીંક ના કરે, મેગ્નેશિયમ ના કરે, કોપર પણ ના કરે, કારણ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો વધુ સક્રિયતાવાળો કહેવાય. કોપર ઓક્સાઇડ ઝીંક સાથે થાય, મેગ્નેશિયમ સાથે થાય, પરંતુ કોપર સાથે થતી નથી. તો આ યાદ રાખજો. પછી આ 4 MCQ જોઈ લો. પહેલામાં શું છે, નીચે પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે, તો એમાં આન્સર છે ડી, સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ અને કોપર. બીજામાં શું છે આન્સર જુઓ, કે કઈ પદ્ધતિ લોખંડ સંતાડવાની એટલે કે ફ્રાઈંગ પેન કાટ લાગવાથી અટકાવી શકે છે, તો ઝીંકનું સ્તર લગાવવાથી. પછી એક તત્વ ઓક્સિજન સાથે બીજ પ્રક્રિયા કરીને ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે, આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે, તો આ કયું તત્વ હોય, તો કેલ્શિયમ હોય. ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે, કેમ, ઝીંકનું નહીં, કારણ કે ઝીંક ટીન કરતાં વધુ સક્રિય છે. પછી તમને એક હથોડી બેટરી અને ગારો તાર સ્વિચ આપેલા છે, તો આપણે શું કરીશું, આ 2 ઉત્તર છે, એ અને બી, એવા 2 ઉત્તર તમને આપેલા છે. ઓકે, તો આ MCQ થઈ ગયા. ઓકે, આ તમારા MCQ થઈ ગયા.